नमस्कार विद्यार्थी मित्रों, आपणे लास्ट सेशनमां आकृतिना प्रकारो जोया हता। एमां सादी स्तंभाकृति, पासपासेनी स्तंभाकृति, विभाजित स्तंभाकृति, रेखाकृति, आ बधी आकृतिओ विशे आपणे समजूती मेळवी। हवे ज्यारे आपणे स्तंभाकृति दोरता होईए त्यारे कई बाबतोनुं ध्यान राखवुं जोईए एना विशे आपणे जोशुं। अहींया आપણને આપેલું છે કે સ્તંભાકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, આ તમને બે માર્ક્સમાં પૂછવામાં આવે છે। પહેલો પોઈન્ટ છે, દરેક સ્તંભની પહોળાઈ સરખી હોય છે કારણ કે સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતી નથી। જ્યારે આપણે આકૃતિ દોરતા હોઈએ ત્યારે જેટલા એક આકૃતિમાં જેટલા સ્તંભ દોરીએ છીએ તો એ દરેક સ્તંભની પહોળાઈ છે એ કેવી હોય, સરખી હોય। એક જાડો સ્તંભ, એક પાતળો સ્તંભ, એક ઊંચો, એક નીચો, તો એ બધું એવું જે આડાઅવળું હોય તો એ આકૃતિ છે એ સારી લાગે નહીં। એટલા માટે સ્તંભની પહોળાઈ છે એ સરખી હોય, કારણ કે સ્તંભની પહોળાઈ છે એ કાંઈ મૂલ્ય દર્શાવતી નથી। પરંતુ એ શું છે, પહોળાઈ છે એ મૂલ્ય નથી દર્શાવતી, મૂલ્ય છે એની ઊંચાઈ જે છે એ એનું મૂલ્ય દર્શાવે છે, બરાબર। પહોળાઈ છે એ આપણે આપણી રીતે કરીએ છીએ, પરંતુ જ્યારે સ્તંભની પહોળાઈ આપણે નક્કી કરીએ તો એ જ છે એ દરેક સ્તંભમાં એટલી જ પહોળાઈ છે એ રાખવી જોઈએ। બીજું છે, દરેક સ્તંભની લંબાઈ કે ઊંચાઈ તે સ્તંભ માટેના ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ। દરેક સ્તંભની જે લંબાઈ છે અથવા તો ઊંચાઈ તો એ કેવી હોવી જોઈએ, તો કે એના જે ચલનું મૂલ્ય છે જે પ્રમાણેનો આપણે સ્તંભ દોરવાનો છે, જે મૂલ્યને ધ્યાનમાં રહી તો એ મૂલ્ય પ્રમાણે જ હોવો જોઈએ। તો એના માટે આપણે સ્કેલનો ઉપયોગ કરીએ તો જ એ પ્રમાણે થાય। હવે આપણે 30નું મૂલ્ય આપેલું હોય ને 30ની સામે આપણે સ્તંભ ન દોરીએ અને 31 અથવા તો 29 અથવા તો 28 તો એવી રીતના આડાઅવળું જો પણ કાંઈ લાઈન થઈ જાય તો એના કારણે એ સ્તંભ જે છે એ ખોટો દોરાશે। એટલા માટે એની ઊંચાઈ છે એના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ। ત્રીજું છે, દરેક સ્તંભની વચ્ચેનો ગાળો આકૃતિમાં સરખો હોવો જોઈએ અને તે જ ગાળો ઉગમ બિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે જળવાવો જોઈએ। હવે બે સ્તંભ વચ્ચેની જે જગ્યા છે તો એ દરેક વખતે સરખી હોવી જોઈએ। તમે પહેલે પાંચ બોક્સ મૂકી અને પછી સ્તંભ કરો છો તો દર વખતે તમારે બે સ્તંભની વચ્ચે પાંચ બોક્સ છે એ મૂકવા પડે। એટલા માટે દરેક વખતે બે સ્તંભ વચ્ચેની જે જગ્યા છે એ કેવી હોવી જોઈએ, સરખી હોવી જોઈએ। એ જ્યારે આપણે આકૃતિ કરશું ત્યારે આપણને આપોઆપ સમજમાં આવી જશે। એના પછી છે, દરેક સ્તંભ એક્સ ધરી પર સામાન્ય રીતે દોરવામાં આવે છે। સ્તંભ છે એ સામાન્ય રીતે કઈ ધરી ઉપર દોરવામાં આવે, એક્સ ધરી ઉપર, આડી ધરી ઉપર, જેના પર દર્શાવાતા પરિબળને આધાર કહેવાય છે। એટલા માટે આધારિત ચલ આપણે એક ઓએક્સ ધરી છે એને શું કહીએ છીએ, આધારિત ચલ કહીએ છીએ। એટલા માટે સ્તંભ છે એ હંમેશા એક્સ ધરી ઉપર જ દોરવામાં આવે છે। આજના આધુનિક યુગમાં કમ્પ્યુટરની મદદથી ઊભા સ્તંભના બદલે આડા સ્તંભ એટલે કે વાયધરીથી આડા દોરવાની રીત પણ વધુ પ્રચલિત થઈ છે, પરંતુ એ બહુ ઓછી વાપરવામાં આવે છે અને એ કમ્પ્યુટરની મદદથી કરવામાં આવે છે। અને લાસ્ટ છે, દરેક ઊભો સ્તંભ માહિતીના ક્રમમાં જ દોરવામાં આવે છે। આમ પ્રથમ માહિતી માટેનો સ્તંભ ઉગમ બિંદુથી પહેલો દોરવામાં આવે છે। આપણે માહિતી જે પ્રમાણે આપણને કોષ્ટકમાં આપેલી છે એ પ્રમાણે જ સ્તંભ છે એ દોરવામાં આવે છે। એવું નહીં કે પહેલાં ઓછા જે ઊંચાઈ ઓછી છે સોરી જે ઓછું મૂલ્ય છે એનો સ્તંભ દોરીએ પછી એનાથી જે વધારે થોડું મૂલ્ય હોય એનો સ્તંભ દોરીએ પછી એનાથી વધારે, એવું નહીં। પરંતુ આપણને કોષ્ટકમાં જે ક્રમમાં માહિતી આપેલી છે એ ક્રમ મુજબ જ સ્તંભ છે એ દોરવાના રહેશે। તો આ થઈ સ્તંભ આકૃતિ વખતે ધ્યાનમાં રાખવાની બાબતો। એના પછીની જે આકૃતિ છે એ છે વૃતાંશ આકૃતિ। વૃતાંશ એટલે વર્તુળનો અંશ, વૃતાંશ એટલે શું થાય, વર્તુળનો અંશ। એક વર્તુળને એક સમષ્ટિ માની લેવામાં આવે, સમષ્ટિ એટલે એક સમૂહ, અને માહિતીના વિભાગોને વર્તુળના ભાગ પાડીને દર્શાવવામાં આવે ત્યારે વૃતાંશ આકૃતિ બને છે। અને જે પણ કાંઈ માહિતી આપેલી છે એ માહિતીને એ એક વર્તુળમાં એ માહિતી મુજબ ભાગ પાડી અને જે દર્શાવવામાં આવે છે તો એ કઈ આકૃતિ કહેવાય, વૃતાંશ આકૃતિ કહેવાય। પહેલાં એક મોટું વર્તુળ દોરી લેવામાં આવે છે અને ત્યારબાદ જે માહિતી આપેલી હોય એ પ્રમાણે એ વર્તુળના ભાગ પાડવામાં આવે છે। જે માહિતી માટે વિભાજિત સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે તેવી જ માહિતી માટે વૃતાંશ આકૃતિ દોરવામાં આવે છે। હવે વિભાજિત સ્તંભ આકૃતિ માટેની આપણને માહિતી આપેલી હોય તો એ માહિતી પરથી આપણે વૃતાંશ આકૃતિ છે એ દોરી શકીએ છીએ। એટલા માટે વિભાજિત સ્તંભ આકૃતિ અને વૃતાંશ આકૃતિની માહિતી છે એ બે કેવી હોય છે, સરખી। વર્તુળનું ક્ષેત્રફળ કેટલું હોય છે, 360 અંશ, એ તો આપણને ખબર જ છે, તમે 10મા ધોરણમાં ભણી ગયા કે વર્તુળનું આખું ક્ષેત્રફળ છે એ 360 અંશ હોય છે।
होવાથી ચલનું કુલ મૂલ્ય 360 અંશ દ્વારા દર્શાવવામાં આવે છે અને માહિતીના પ્રમાણના આધારે વૃતાંશ પાડીને પેટા મૂલ્યો દર્શાવવામાં આવે છે તો એ તો શું કરવામાં આવે કે પૂરા વર્તુળને 360 અંશ છે એમ માનીને અને પછી માહિતીને એના પ્રમાણે એ વૃતાંશના ભાગ પાડીને દર્શાવવામાં આવે છે આમ કહી શકાય કે હવે અહીંયાથી જે શરૂ થાય છે એ વર્તુળની વૃતાંશની વ્યાખ્યા છે કે તમારે ખાસ એક માર્ક માટે યાદ રાખવાની છે કે કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં જ્યારે દોરવામાં આવે ત્યારે તેવી આકૃતિને વૃતાંશ આકૃતિ કહેવાય છે કુલ માહિતીને જેટલી માહિતી આપણને આપેલી છે એને પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં આખા વર્તુળને એના પેટા વિભાગમાં જે ડિવાઈડ કરવામાં આવે વિભાજિત કરવામાં આવે ત્યારે તેવી આકૃતિને વૃતાંશ આકૃતિ કહેવાય છે હવે વૃતાંશ શોધવાની રીત આપણે માહિતી છે એ જો અંશમાં આપેલી હોય વૃતાંશમાં તો કઈ રીતે આપણે એની ગણતરી કરશું વૃતાંશની ગણતરી કેમ કે ટકાવારી આપેલી હોય તો એને આપણે અંશમાં રૂપાંતર કરવું પડે કેમ કે આપણું જે ક્ષેત્રફળ છે એ 360 અંશ સેલ્સિયસ છે તો વર્તુળને ડિવાઈડ કરવા માટે પહેલાં વૃતાંશ શોધવું જરૂરી છે તો એના માટે વૃતાંશ ઇઝ ઇક્વલ ટુ પેટા મૂલ્ય એના છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360 જે ટોટલ આખા કોષ્ટકનું મૂલ્ય આપેલું હોય એ પેટા મૂલ્ય એટલે આપણે જે અત્યારે માહિતી કરી રહ્યા હોય એ તો પેટા મૂલ્ય એના છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360 હવે એનું આપણને એક એક્ઝામ્પલ અહીંયા સરસ આપેલું છે કે જુદી જુદી વસ્તુઓ પાછળ એક વિદ્યાર્થી દ્વારા વપરાતા તેના ખિસ્સા ખર્ચની ટકાવારી હવે શું આપ્યું છે વસ્તુ આપી છે એમાં ચોપડી સ્ટેશનરી ફોન કોમ્પ્યુટર નાસ્તો કપડાં ચોપડી પાછળ 20% ખર્ચ કરે છે સ્ટેશનરી પાછળ 5% કોમ્પ્યુટર ને ફોનની પાછળ 30% નાસ્તા પાછળ 30% કપડાં પાછળ 15% એમ એનો ટોટલ છે 100% થાય છે તો એ કુલ મૂલ્ય 100 થયું અને 20, 5, 30 એ બધા પેટા મૂલ્ય થયા હવે આપણને સાઈડમાં વૃતાંશની ગણતરી આપેલી છે જ્યારે પણ વૃતાંશ આકૃતિ કરતા હોય ત્યારે એની ગણતરી દર્શાવવી ખાસ જરૂરી છે તો શું કીધું પેટા મૂલ્ય એના છેદમાં કુલ મૂલ્ય એટલે 20/100 ગુણ્યા 360 એવી રીતના થશે અહીંયા આપણને આડી જ આપેલું છે એટલે 20 × 360/100 આપેલા છે પરંતુ 20 છે એ પેટા મૂલ્ય છે એના છેદમાં 100 એ કુલ મૂલ્ય છે અને ગુણ્યા 360 એવું કરશું એટલે એનો આન્સર છે 72 અંશ એવી રીતના બધી જ ગણતરીઓ છે એ કરેલી છે એમ એવી જ રીતના જે કુલ મૂલ્ય છે તો એની ગણતરી આપણે ખબર જ છે કરીએ એટલે એનું ટોટલ 360 છે એ આવે હવે એક વર્તુળને એ પ્રમાણે ડિવાઈડ કરવામાં આવેલા છે અને દરેક પેટા વિભાગોને અલગ અલગ આકૃતિ અને શેડથી દર્શાવવામાં આવ્યા છે જે તમને સાઈડમાં નાના બોક્સમાં આપેલું છે કે ત્રાસી લાઈન છે એ ચોપડીઓની છે ચેક્સ છે એ સ્ટેશનરીની છે ડોટ ડોટ છે એ કોમ્પ્યુટર માટેના છે પ્લેન છે એ નાસ્તો છે અને ડાર્ક બ્લેક છે એ કપડાં છે બરાબર આ થઈ વૃતાંશ આકૃતિ હવે વૃતાંશ આકૃતિ દોરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો કે વર્તુળના 360 વૃતાંશ હોય છે એ ખાસ યાદ રાખવાનું વૃતાંશ આખા વર્તુળના કેટલા હોય 360 બીજું છે માહિતીના દરેક પેટા મૂલ્યના આધારે વૃતાંશ શોધવામાં આવે છે હવે જે માહિતી આપેલી હોય એના પેટો મૂલ્ય હોય એના આધારે જ વૃતાંશ છે એ શોધવામાં આવે અને દરેક પેટા વિભાગના વૃતાંશનો સરવાળો કેટલો થાય છે 360 અંશ જ્યારે કોઈ બે સમયગાળા કે પ્રદેશો વચ્ચેની સરખામણી માટે બે વૃતાંશ આકૃતિઓ બાજુબાજુમાં દોરાય તો કુલ મૂલ્યના આધારે જે તે વર્તુળ દોરવામાં આવે છે નાના આંકવાળી માહિતી માટે નાનું વર્તુળ અને મોટા આંકવાળી માહિતી માટે મોટું વર્તુળ દોરવામાં આવે છે પરંતુ આપણે માત્ર ને માત્ર અહીંયા એક વર્તુળવાળી જ માહિતી છે એ આપેલી હોય છે આપણે બે વર્તુળવાળી માહિતી છે એ આપવામાં આવતી નથી એટલે માટે આપણે આ ખાસ એક બાબત યાદ રાખવાની છે ધ્યાનમાં રાખવાની છે તો અહીંયા આપણું જે થિયરીનો જે ભાગ હતો એ પૂરો થયો હવે પછી આપણે આલેખ છે એ દોરવાની શરૂઆત કરશું તો નેક્સ્ટ તમે જ્યારે વિડીયો જોવા બેસો ત્યારે ગ્રાફ પોથી છે એ સાથે લઈને બેસવાની છે